નમસ્કાર મિત્રો સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હમણાં મેં એક વિડીયો બનાવ્યો કે શિક્ષકોએ શું વાંચવું જોઈએ શા માટે વાંચવું જોઈએ અને કેવી રીતે વાંચવું જોઈએ અને બહુ જ સરસ પ્રતિભાવ મળ્યો ઘણા બધા મિત્રોના વડીલોના સ્વજનોના ફોન આવ્યા અને એમાંથી એક સૂર એવો નીકળ્યો કે હું શું વાંચું છું શું એની વાત થઈ શકે તો પછી મેં એવું નક્કી કર્યું છે કે હું જે કંઈ પણ પુસ્તકો વાંચું છું એની થોડીક વાત તમારી સાથે કરું અને નાના નાના વર્તુળોમાં ક્યાંક ને ક્યાંક કોઈ પુસ્તક વિશે વાત કરવા જવાનું બનતું હોય છે બધી જ જગ્યાએ લાઈવ રેકોર્ડિંગ કરવું અથવા તો લાઈવ પ્રસારણ કરવું શક્ય હોતું નથી પણ પછીથી આપણે જે તૈયારી કરી હોય એનો વિડીયો ચોક્કસ બની શકે તો ગઈ ચોવીસમી તારીખે લોકમિત્રા ઢીડુકી નામની જે એક સંસ્થા છે બહુ જ સરસ ત્યાં કામ થાય છે ત્યાંના બાળકો સાથે એક પુસ્તક વિશે વાત કરવાનું થયું આજે હું તમારી સાથે એ પુસ્તક વિશે વાત કરવા માગું છું આ પુસ્તક કોણે વાંચવું જોઈએ તો આ પુસ્તક દસમાં અગિયારમાં બારમા કે એ પછીના કોલેજ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓએ વાંચવું જોઈએ આ પુસ્તક એવા લોકોએ વાંચવું જોઈએ કે જેમણે એ હજી નોકરીની શરૂઆત કરી છે અથવા તો પાંચેક વર્ષ દસેક વર્ષ જોબના થયા છે અને આમ જે કોઈને પણ પોતાના વિચારોને વધુ મુક્ત કરવાની ઈચ્છા હોય એમણે સવે વાંચવું જોઈએ આ પુસ્તકનું નામ છે ફ્લુઇડ જેના લેખક છે આશીષ જયસ્વાલ આશીષ જયસ્વાલે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી હાયર એજ્યુકેશન પર પીએચડી કરેલ છે અને અત્યારે ત્યાં જ એ પોલિસી રિસર્ચમાં કામ કરે છે શું છે આ પુસ્તકમાં મિત્રો શીર્ષક જો તમે જુઓ તો એ છે ફ્લુઇડ ફ્લુઇડ એટલે કે પ્રવાહી તરલ આપણે આપણા વિચારોથી કેટલા પ્રવાહી કેટલા તરલ હોઈએ છીએ અને કેટલા જળ હોઈએ છીએ એ વાતને બંધ ઉદાહરણો સાથે આશીષ જયસ્વાલ સમજાવે છે પહેલી વાત એ છે કે આ ચૈતન્યસભર સૃષ્ટિમાં જડતાનો નકાર છે જે કંઈ પણ છે એ બધું જ ગતિમાન છે આપણી ઋતુઓ જોઈ લો આ પૃથ્વી જોઈ લો સૂર્ય ચંદ્ર તારાઓ ગેલેક્સી જોઈ લો બધું જ ગતિમાન છે તો આ ગતિમાન સૃષ્ટિમાં જળ વિચારો ધરાવવા એ સૌથી અપ્રાકૃતિક વર્તન છે અને એટલા માટે જ આવું વર્તન આપણને આપણી ક્ષમતાઓથી બહાર જવા રોકે છે આપણા કમ્ફર્ટ ઝોનથી બહાર જવા રોકે છે આ પુસ્તકમાં આશીષ જયસ્વાલે છેલ્લા બે હજાર વર્ષમાં થયેલા જીનિયસના ઉદાહરણો આપ્યા છે કે આ જીનિયસ લોકો થયા એ કેમ જીનિયસ થયા એવું એમણે શું કર્યું એક પછી એક પાથીએ પાથીએ તેલ પાતા હોય એવી રીતે સમજાવતા જાય છે સૌથી મહત્ત્વનો પ્રશ્ન આ પુસ્તકમાં પૂછ્યો છે એમણે એ છે કે શું આપણે એટલું જ કરવું જોઈએ જેટલી આપણી ક્ષમતા હોય કે ક્ષમતાની બહાર જઈને ક્ષમતા વધારીને કામ કરવું જોઈએ અને આ ક્ષમતા કોણ નક્કી કરે આપણી શિક્ષણ વ્યવસ્થા આપણો આસપાસનો સમાજ આપણું કુટુંબ આપણે પોતે શું એનાથી બહાર ન જઈ શકાય આવો પ્રશ્ન પૂછે છે અને ફ્લુઇડ વ્યક્તિ કોણ હોઈ શકે એની સરસ વ્યાખ્યા આપે છે કે આ દુનિયામાં જે જે લોકોએ કંઈક નવું શોધ્યું છે કંઈક નવું કર્યું છે એ બધા જ લોકોમાં સામાન્ય શું છે તો કે આ બધા લોકોમાં કોમન વસ્તુ એ છે કે આ બધા લોકો નિષ્ફળ થયા છે કાયમ અનિશ્ચિત રહ્યા છે અને એમણે બધાએ સમાજે નક્કી કરેલા વાડાઓ તોડવાની હિંમત કરી છે આ ત્રણેય વસ્તુ મજાની છે જો નિષ્ફળ ના થયા હોત તો એ કોઈ ચોક્કસ ચોકઠામાં બેસી ગયા હોત પણ નિષ્ફળ થયા તે અટક્યા નથી તેથી આગળ રહ્યા છે અનિશ્ચિત રહ્યા છે એટલે ઓપન માઇન્ડેડનેસ છે એમનામાં નિશ્ચિતતા છે એ જળતા તરફ લઈ જાય અનિશ્ચિતતા તરફ એ નદીની જેમ આપણને સતત પ્રવાહી રાખે છે અને સમાજે નક્કી કરેલા વાડા તોડવા એટલે શું એટલે કે આર્ટ્સ ભણ્યા હોય એ વિદ્યાર્થી આર્ટ્સમાં જ કરિયર બનાવે તો કે ના ઇતિહાસમાં કેટલા બધા આર્ટિસ્ટ એવા થયા છે કે જેમણે વિજ્ઞાનના ક્ષેત્રોમાં સરસ પ્રગતિ કરી હોય વિજ્ઞાન ભણેલા વિદ્યાર્થીઓએ વિજ્ઞાનમાં જ કામ કરવું જોઈએ શું એ કલામાં કામ ન કરી શકે તો કે એવું નથી કેટલા બધા એવા ઉદાહરણો આપણે આગળ જોવાના છીએ કે જેમાં વિજ્ઞાન ભણેલા ઉત્તમ વ્યક્તિઓ નોબલ પ્રાઇઝ વિનર્સે કલાના ક્ષેત્રમાં સરસ કામ કર્યું છે અને એવું જ કોમર્સનું છે એટલે પુસ્તકની શરૂઆતમાં ત્રણ કાલ્પનિક પાત્રો ઋષિ ચૈતન્ય અને રાહુલની વાત થાય છે કે આ ત્રણ એવા પાત્ર છે કે જેમણે પોતાના જીવનમાં આ રીતે કોઈક વિદ્યાશાખામાં પોતાની જાતને બાંધી લીધી હોય અને એના લીધે થઈને જે નિર્ણય કરે છે એના લીધે થઈને થાપ ખાઈ જાય છે અથવા તો એમની પ્રગતિ રૂંધાય છે સૌથી પહેલું ઉદાહરણ આપણને આશિષ જયસ્વાલ આપે છે એરિસ્ટોટલનું છે મિત્રો તમે જોઈ શકો છો કે એરિસ્ટોટલ કેટલી બધી વિદ્યાશાખામાં પારંગત હતા એ પારંગત હતા એ વિદ્યાશાખાની યાદી આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એરિસ્ટોટલ તો ફિઝિક્સમાં નિષ્ણાત થતા બાયોલોજી ઝૂલોજી મેટાફિઝિક્સ લોજિક એથિક્સ એટલે કે નીતિશાસ્ત્ર એસ્થેટિક્સ સૌંદર્યશાસ્ત્ર કવિતા નાટક સંગીત તર્કશાસ્ત્ર મનોવિજ્ઞાન ભાષાશાસ્ત્ર અર્થશાસ્ત્ર રાજનીતિ ખગોળ વિજ્ઞાનથી માંડીને રાજકારણ સુધીના બધા જ ક્ષેત્રોમાં આ માણસ નિપુણ હતો આવું કેમ થયું કેમે કોઈ એક જ વિદ્યાશાખામાં પોતાની જાતને રોકી ન રાખી આનું કારણ છે કે એરિસ્ટોટલને જિજ્ઞાસા નામનું ભૂત વળગેલું અને એ જે પરંપરામાંથી આવે છે જો કેટલી મજાની પરંપરા છે પરંપરા પ્રશ્ન પ્રશ્ન પૂછવાની અને જે પૂછતા રહે છે એ શીખતા રહે છે જાણતા રહે છે અને એ નદીની જેમ ક્યાંય અટકતા નથી રોકાતા નથી એરિસ્ટોટલ પછી શું થયું પછી આપણે એવા બીજા જીનિયસ મળે છે તો મિત્રો અત્યારે તમને સ્ક્રીન પર જે ચિત્રો દેખાય છે એક એવો માણસ થયો કે જેમણે કૃષિને લગતા કેટલાક એવા ટૂલ્સ બનાવ્યા કે કૂવામાંથી પાણી કાઢવું હોય અને આ વાત આજથી પાંચસો વર્ષ પહેલાંની છે ત્યારે એણે આ બધી વસ્તુઓ શોધી પછી નદી ઉપર પુલ બનાવવો હોય તો કેવી રીતે બનાવી શકાય એની આપણને એણે સરસ ડિઝાઇન આપી કૃષિના સાધનો બનાવવાનો નિષ્ણાંત નદી ઉપર પુલ બનાવવામાં સિવિલ એન્જિનિયરિંગનો નિષ્ણાંત અને હવે તમે સ્ક્રીન પર જે જુઓ છો આ માણસે મેડિકલ ક્ષેત્રમાં પણ જમ્પલાયું બોડી ડેડ બોડી ખોલી અને જોયું કે અંદર શું હોય છે ખાસ કરીને ગર્ભમાં રહેલું બાળકની અવસ્થા કેવી હોય છે એણે એણે સ્કેચિસ બનાવ્યા આજે પણ આ સ્કેચિસને મેડિકલ કોલેજીસમાં દેખાડવામાં આવે છે કે જુઓ આનું ઓબ્ઝર્વેશન કેટલું સટીક છે કેટલું સૂક્ષ્મ છે આ માણસ તે અટકતો નથી આ માણસ તેથી આગળ છે જો કેટલો ફ્લુઇડ માણસ છે કેટલો તરલ છે તો એ વોર મશીન્સ બનાવ્યા છે એને ટેન્ક ડિઝાઇન કરી છે એણે એવા શસ્ત્રો એક સાથે પાંચસો તીર ચલાવી શકાય એવું સાધન બનાવ્યું છે એણે શરૂઆતમાં રાઈટ બ્રધર્સ પહેલાં એમણે વિમાનની આખી ડિઝાઇન આપી છે વિમાન બનાવ્યું નથી પણ ડિઝાઇન આપી છે આવા અનેક વોર મશીન્સ એને બનાવેલા છે તો જુઓ કે એણે એની જાતને ક્યાંય રોકી નથી અને હવે એ માણસને તમે જેના માટે જાણો છો એ ચિત્ર તમે જોઈ શકો છો એ છે મોનાલિસા અને માણસનું પોતાનું ચિત્ર પણ છે આ માણસનું નામ છે લિયોનાર્દો દ વિન્ચી લાસ્ટ સપરનું જે ચિત્ર છે જગ વિખ્યાત આ બધામાંથી આપણે શું જાણીએ છીએ શું શીખવું જોઈએ શું સમજવું જોઈએ કે કલા હોય એન્જિનિયરિંગ હોય સાયન્સ હોય મેડિકલ સાયન્સ હોય આ કોઈ જ્ઞાતિઓ જેવા સજ્જડ વાળાઓ નથી પણ જ્ઞાન પ્રાપ્તિ માટેના જે અલગ અલગ રસ્તાઓ છે એ માની આ નાની નાની કેડીઓ છે એટલે જે વિદ્યાર્થીઓ અત્યારે સ્કૂલ કોલેજીસમાં ભણી રહ્યા છે એમાંના ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને એક સાથે એક કરતાં વધુ વિષયોમાં રસ હોય છે એને આર્ટ્સ પણ ગમતું હોય સાયન્સ પણ ગમતું હોય કોમર્સ પણ ગમતું હોય પણ ક્યાંક ને ક્યાંક આપણે એવી બંધિયાર વ્યવસ્થાઓ બંધાવી દીધી છે કે વિદ્યાર્થીઓ ફરજિયાત પ્રમાણે કોઈ એક વિષય લેવો પડે છે અને પછી ધીમે ધીમે બીજા વિષયનો લગાવ છૂટી જાય છે ત્યાર પછી આપણને એક બહુ જ સરસ માણસ સાથે આપણને આશિષ જયસ્વાલ ભેટો કરાવે છે તમે બધાએ સાંભળ્યું હશે કે એક જર્મન કવિ થઈ ગયા જેણે અભિજ્ઞાન શાકુંતલને માથે મૂકીને નૃત્ય કરેલું માણસ નાચવા માંડેલો કે આ હા શું કૃતિ છે શું આ અદ્ભુત સાહિત્ય છે આ માણસનું નામ હતું ગ્યુતે અથવા ઘણા એને ગટેપના નામે પણ ઓળખે છે મિત્રો સમજો બરાબર આ વ્યક્તિ બાય પ્રોફેશન વકીલ હતા અથવા વકીલનું ભણેલા પણ સાહિત્યના ક્ષેત્રે એટલી જબરજસ્ત કૃતિ આપે છે કે આખા યુરોપમાં એ સમયે લોકો એ કાલ્પનિક પાત્રોના પોશાક પ્રમાણેની સ્ટાઇલ કરતા ટાટું બનાવતા વાસણો ઉપર એના નામ લખાવતા અને આખું એક એક પ્રકારનું ફેશન ફેડ ચાલેલી આખા યુરોપમાં અરે ત્યાં સુધી કે આ એની જે નવલકથા છે ધ સોરોઝ ઓફ યંગ વેટર એ એટલું પોપ્યુલર બનેલું કે આમાં છેલ્લે જે મુખ્ય પાત્ર સુસાઈડ કરે છે તો લોકો સુસાઈડ પણ કરતા એટલે આ નવલકથા કેટલાય દેશમાં બેન થયેલી આટલું જબરજસ્ત પોપ્યુલારિટી આ માણસની આ કવિની આ સાહિત્યકારની એટલે જર્મનીના રાજાએ એમને એક ગાર્ડન ભેટમાં આપેલું એટલે આ માણસ ગામડામાં રહેવા જાય છે અને ગાર્ડન ભેટમાં આપેલું એટલે ગાર્ડનમાં ફૂલ છોડનો ઉછેર શરૂ કરે છે અને ધીમે ધીમે એને બાગાયત શાસ્ત્રમાં રસ પડે છે અને પછી એક પુસ્તક લખે છે એનું નામ છે ધ ફોર્સિસ ઓફ પ્લાન્ટ્સ એટલે કે આ રોપાઓનું રૂપાંતરણ કેવી રીતે થાય છે એના વિશે પુસ્તક લખે છે અને આ કોઈ સામાન્ય પુસ્તક નથી જો વકીલનું ભણેલ માણસ સાહિત્યકાર તરીકે સફળતા મેળવે છે અને પછી બાગાયતના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે આ પુસ્તકની અસર ચાર્લ્સ ડાર્વિન પર થયેલી જેને આપણને ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપ્યો ચાર્લ્સ ડાર્વિને એમના પુસ્તક ઓરિજિન ઓફ ધ સ્પેશિસની પ્રસ્તાવનામાં આ પુસ્તકનો ઉલ્લેખ કર્યો છે એટલે આ માણસ જુઓ કેટલો તરલ છે કેટલો ફ્લુઇડ છે આ ત્યાંથી અટકતો નથી આ સૌથી ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ આખા પુસ્તકમાં મને આ લાગે છે આપણે સૌ જાણીએ છીએ કે અંગ્રેજોએ એક નીતિનો અમલ કરેલો આખી દુનિયા પર રાજ કરવા માટે એ નીતિ હતી ડિવાઈડ એન્ડ રૂલ ભાગલા પાડો રાજ કરો આ વાક્ય ક્યાંથી આવે છે ડિવાઈડ એન્ડ રૂલ આ વાક્ય આપણને આ કવિ પાસેથી મળે છે અને જુઓ આખું વાક્ય શું છે ડિવાઈડ એન્ડ રૂલ ધ પોલિટિશિયન્સ ક્રાય યુનાઇટેડ લીડ ઇઝ વોચવર્ડ ઓફ ધ વાઈસ જુઓ એટલે અંગ્રેજોએ આ કવિ પાસેથી માત્ર એક નાનકડો ટુકડો લીધો ખરેખર બીજો અંશ પણ લેવા જેવો હતો કે ખરેખર ડાયલોગો શું કરે છે કે લોકોને સાથે રાખીને ચાલે છે વોચવર્ડ ઓફ ધ વાઇસ રાઇટ તો આખી અંગ્રેજ સલ્તનતને એક એકા વાક્ય મદદ કરે છે એથી આગળ આ માણસ પણ મેડિકલ ક્ષેત્રમાં થોડું લાવે છે આપણા મોંમાં ખાસ કરીને ઉપર જે તાળવું હોય છે ઉપરના જે દાંતની આખી વ્યવસ્થા છે એમાં વચ્ચેના ભાગે એક નાનકડું હાટકું હોય છે અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એને પ્રી મેક્સિલરી પાર્ટ ઓફ મેક્સિલા કહે છે આની શોધ આ કવિએ કરેલી છે એટલે આને સાદી ભાષામાં ગટેઝ બોન કહે છે જુઓ બાગાયત શાસ્ત્ર સાહિત્ય પછી મેડિકલ ક્ષેત્ર આવ્યો છે એમાં અને હજી આગળ આ માણસે યુરોપમાં એક સમયે ખડકોના અઢાર હજાર સેમ્પલ એના પ્રાઇવેટ મ્યુઝિયમમાં ભેગા કરેલા એકમાત્ર માણસ આખા યુરોપમાં એવો હતો કે જેના પ્રાઇવેટ કલેક્શનમાં આટલા બધા ખડકોના પ્રકાર હોય એને ખડકોમાં રસ પડ્યો કે આ ખડકો આટલા બધા પ્રકારના વિવિધ પ્રકારના કેવી રીતે હોઈ શકે જીઓલોજીમાં એ માણસ ઉતરો એની તરલતા ક્યાં સુધી એની અસર હોઈ શકે આશીષ જયસ્વાલ સમજાવે છે એમણે એક સરસ નાટક લખેલું એનું નામ છે ફાઉસ્ટ જેમાં એક ડૉક્ટર પોતાનો આત્મા એક દૈત્યને ગીરવે મૂકી અને એના બદલામાં દુનિયાભરનું નોલેજ મેળવે છે એવી વાર્તા છે અને આ નાટક આજે પણ ખૂબ પ્રખ્યાત છે અને ક્લાસિક કહી શકાય એવું છે હવે આની જે આ પદ્યની આખી જે સ્ટાઇલ છે એ બીજા એક વ્યક્તિને ખૂબ ગમી ગઈ એ વ્યક્તિનું નામ હતું નિકોલા ટેસ્લા ટેસ્લાએ લખ્યું છે કે એક સમયે જ્યારે એક શેરીમાંથી જતો હતો અને આ નાટકની પંક્તિઓ ગણગણાવતો હતો મનમાં ત્યારે એને ઇન્ડક્શન મોટરનો વિચાર આવે છે તમે જુઓ કે એક માણસ કેટલો તરલ હોઈ શકે કે એની અસર કેવી કેવી રીતે સાવ જુદા જ ફિલ્ડમાં કામ કરતી વ્યક્તિ પણ થતી હોય છે આ ગ્યોતેનું ઉદાહરણ આપણે ખૂબ જ ખૂબ જ પ્રેરણા આપે એવું છે કે આપણે આપણી જાતને બાંધવાની નથી અને હવે આપણે આપણા ભારતીય ગર્વ થઈ શકે એવા ઉદાહરણ તરફ જઈ રહ્યા છીએ એમનું નામ છે સર સી વી રામન ફિઝિક્સમાં જેમને નોબલ પ્રાઇઝ મળે છે અને શા માટે નોબલ પ્રાઇઝ મળે છે એ રામન ઇફેક્ટ માટે મળે છે પણ સીવી રામન એટલે શું એક સાયન્ટિસ્ટ એક ફિઝિસિસ્ટ એક નોબલ ઓરિયટ એક સાયન્ટિસ્ટ સાયન્સ જ કરવાનું કલામાં કાંઈ ન કરી શકે તો કે ના સીવી રામને બીજું એક સરસ કામ કર્યું છે એમણે મૃદંગ ઉપર સંશોધન કર્યું છે મિત્રો તમે સૌ જાણો છો કે પરકશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય નોન પરકશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય એટલે થાપથી વાગતા વાદ્યો હોય અને ફૂંકથી વાગતાં વાદ્ય હોય પેલા તંતુથી વાગતા વાદ્યો હોય આ બધામાં ટેકનિકલી તફાવત છે મૃદંગ જે છે એક એવું વાદ્ય છે કે જેમાંથી જે ધ્વનિ નીકળે છે એ ધ્વનિ બહુ જ હાર્મોનિયસ હોય છે એનું શું કારણ હોઈ શકે તો આમણે સીવી રામને એના પર સંશોધન કર્યું જુઓ ટેકનિકલી આપણે અત્યારની વાત કરીએ તો અત્યાર તો એવું છે કે ભાઈ સાયન્સવાળાએ સાયન્સ જ ભણવું જોઈએ આર્ટ્સવાળાએ આર્ટ્સ જ ભણવું જોઈએ પણ આ લોકો સમાજે નક્કી કરેલા વાડાઓને તોડે છે ઓળંગે છે અને પાંત્રીસ પાનાનો લાંબો લેખ એમણે લખ્યો છે આના વિશે અને આખી દુનિયામાં ખૂબ વંચાયો ચર્ચાયો અને એની ખૂબ જગતે નોંધ લીધી છે આવા સીમીરા પણ હવે જરા આજે જગતમાં જેની ખૂબ બોલબાલા છે એવા એક ભાઈને આપણે મળવાના છીએ એનું નામ છે સ્ટીવ જોબ્સ અને સ્ટીવ જોબ્સે શું કર્યું છે એના કરતાં આગળ એનો જે એપલનો ફોન છે એની જે ડિઝાઇન છે એ આવી કેમ છે સિમ્પલ કરવડ આવી કેમ ડિઝાઇન છે તો આશીષ જયસ્વાલે એક સરસ બહુ જ મૌલિક કહી શકાય એવી એક ખોજ કરી છે એણે શોધી કાઢ્યું કે આના મૂળ તો બહુ 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 પાછળ છે ક્યાં પાછળ છે હવે જોજો આ બહુ જ સરસ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી જેવું છે પણ કન્વિન્સિંગ છે લોજિકલ છે અઢારસો ને સાડત્રીસમાં દુનિયામાં પહેલું બાલમંદિર બને છે અને કોણ બનાવે છે તો કે ફ્રોબેલ આ ફ્રોબેલે બાલમંદિર રચના કરી રમકડાઓ બનાવ્યા તમે અત્યારે જે સ્ક્રીન પર જોઈ શકો છો કે એક લાકડાના રમકડાની પેટી છે આ રમકડા પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે આપણે ત્યાં મોન્ટેસરી પદ્ધતિમાં આવા રમકડાનો ખૂબ ઉપયોગ થાય છે જેથી બાળકો એને અડી શકે એના એની ઇન્દ્રિયોની કેળવણી થાય જેને આપણે મોટર સ્કિલ્સ કહીએ છીએ એની કેળવણી થાય આના વિશેની આ રમ પેટી છે હવે આ ફ્રોબેલના રમકડાના એક્ઝિબિશન્સ દુનિયાભરમાં ગોઠવાયા અને હજુ પણ એની ખૂબ ડિમાન્ડ છે એક ભાઈ જેનું નામ છે ફ્રેન્ક લોઈડ રાઈટ અત્યારે સ્ક્રીન પર તમે એનો ફોટો જોઈ શકો છો આ ભાઈ એટલે કે આ દુનિયાના ક્રાંતિકારી આર્કિટેક્ટમાં એનું નામ આવે છે એમણે આ ફ્રોબેલના રમકડાનો ઉપયોગ કરીને બિલ્ડિંગ્સ બનાવ્યા છે તમે જોઈ શકો છો કે ફ્રોબેલના રમકડાની એક્ઝેક્ટ રેપ્લિકા લાગે આપણે એક્ઝેક્ટ કોપી લાગે એવી ડિઝાઇન એમણે બનાવી છે જે અંડરસ્ટેન્ડિંગ ફ્રોબેલની હતી એ અંડરસ્ટેન્ડિંગનું સાવ જુદું સ્વરૂપ આપણે આર્કિટેક્ચરમાં મળે છે અને આ માણસનું એક જગવિખ્યાત બિલ્ડિંગ છે જેને ફોલિંગ વોટર કહે છે એ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો આર્કિટેક્ચરમાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય છે એ આ તો આ નામ આ બિલ્ડિંગથી એટલા બધા પરિચિત હોય છે કે એમણે એમ થાય છે કે આવું કેવી રીતે શક્ય છે કેટલો કેવો જીનિયસ હશે આ લોઈડ રાઇટ નામનો વ્યક્તિ આથી આગળ આ રાઇટનો એક શિષ્ય જેનું નામ છે જોસેફ ઇચલર આ જોસેફ ઇચલરે એક સરસ કામ કર્યું એમણે શું કામ કર્યું કે આ લોઈડની જે પદ્ધતિ હતી પ્લેન ડિઝાઇન સિમ્પલ હોવા જોઈએ એના આધારે અમેરિકામાં લગભગ ત્રણ હજાર ઘર બનાવ્યા અને આ ઘરમાં આમાં ત્રણ હજારના માંથી એક ઘરમાં એક વ્યક્તિ ઉછરે છે અને એનું નામ છે સ્ટીવ જોબ્સ હવે આપણે કેવી રીતે એવું માની લઈએ કે સ્ટીવ જોબ્સ આવા ઘરમાં રહ્યા છીએ એટલે એની અસર એના એપલના ફોનની ડિઝાઇન પર થઈ છે તો એના માટે આપણે સ્ટીવ જોબ્સને વાંચવા પડે સ્ટીવ જોબ્સ પોતે એવું લખે છે ત્યાં સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે જોસેફ ઇચલર્સ હાઉસ બ્રોડ ક્લીન ડિઝાઇન એન્ડ સિમ્પલ ટેસ્ટ દેટ્સ વોટ વી ટ્રાય ટુ ડૂ વિથ ધર્સ્ટ મેક દેટ્સ વોટ વી ડીડ વિથ ધ આઈપેડ એણે પોતે એવું લખ્યું છે કે આ ઘરમાં એ જે સિમ્પલ ક્લીન ડિઝાઇન લાવ્યા ને એને અમે બહુ જ યુઝ કર્યો છે શેમાં અમારા મેક બનાવવામાં કે આઈપેડ બનાવવામાં કે ઇવન આઈફોનના બધા મોડલ્સમાં તમે ડિઝાઇનની જે ક્લેરિટી જે છે જબરજસ્ત છે ક્યાં વિચાર કરો ફ્રોબેલ ફ્રોબેલના રમકડા પહેલાં લોઈડનું આર્કિટેક્ચર એનો શિષ્ય ઇચલર ઇચલરની ડિઝાઇન એ ઘરમાં મોટું થવું એક વિચાર કેટલો ફ્લુઇડ રીતે વિષયોના વાડા તોડીને નીકળી જાય છે અને જુઓ સ્ટીવ જોબ્સનું આખું એ કરિયરમાં કોની સૌથી વધુ અસર છે તો હો તમને જાણીને નવાય લાગશે સ્ટીવ જોબ્સ એક જ વર્ષ કોલેજ ગયેલા અને એક વર્ષ પહેલાં વર્ષે જે લીડ્સ કોલેજમાં ભણેલા એમાં શું ભણેલા તો કે શેક્સપિયરના નાટકો ભણેલા એટલે એના પ્રિય પુસ્તકો જે છે એમાં શેક્સપિયરનું કિંગ લિયર છે મોબીડિક નામની એક અદ્ભુત નવલકથા છે ડાયલન ટોમસની કવિતાઓ છે અને ઓટોબાયોગ્રાફી ઓફ યોગી ભારત પણ આવેલા તો માણસને વિચારો ક્યાંથી મળે છે એ જો સમજવું હોય તો ફ્લુઇડ પાસે જવું જોઈએ કારણ કે વિચારો એ કોઈ કોઈ પુસ્તક કોઈ પ્રવાહ કોઈ વિદ્યાશાખાનો ઇજારો નથી તો એનો અર્થ એમ થયો કે વિચારો આપણને ગમે ત્યાંથી મળવા જોઈએ તો આપણે બધે જવું જોઈએ એ બધે કેવી રીતે જઈ શકે એના સરસ ઉદાહરણો છે અને આ આર્ગ્યુમેન્ટ ધીમે ધીમે પુસ્તકમાં જેમ જેમ આગળ જતી જાય છે એમ એમ આપણને આશીષ જયસ્વાલ સમજાવે છે કે હવે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે કરી રહ્યું છે જગતમાં એના લીધે થઈને તો માણસે વધુ ફ્લુઈડ રહેવું પડશે હવે આપણી ગરજ છે આપણી જરૂરિયાત બનશે નહીતર શું થશે આપણા નોકરી જશે અને એ સમજાવવા માટે કેટલાક ઉદાહરણો આપે છે અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે દુબઈમાં એણે પહેલું એવું થ્રીડી પ્રિન્ટેડ ઓફિસ બનાવી છે આનો અર્થ શું થાય થ્રી પ્રિન્ટેડ ઓફિસ એટલે કે એક મશીન હોય કે જેને પ્રોગ્રામ કરી દેવામાં આવે એટલે એકલું મશીન આખું એ ઘર બનાવી દે કડિયાની જરૂર ના પડે તો આ જે કડિયા બેકાર થશે શું કરશે અને આ માત્ર બિલ્ડિંગ પૂરતું સીમિત છે તો કે ના આવું ડ્રાઈવરલેસ કાર સાથે થશે આવું બેંક સાથે થશે આવું શિક્ષકો સાથે થશે બધી જ જગ્યાએ અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી રહ્યું છે અને આવશે એમાં કોઈ જગ્યાએ બે મત નથી આવું થાય ત્યારે કેવા લોકો ટકશે તો આશીષ જયસ્વાલ બહુ જ સ્ટ્રોંગલી માને છે કે આવા સમયે માત્ર ફ્લુઇડ લોકો ટકશે કે જે બહુ જ સહજતાથી પોતાના વિષયની બહાર જઈને વિચારી શકે અને નવી સ્કિલ ડેવલપ કરી શકે થોડું આગળ ચાલીએ હવે એક નવા વ્યક્તિને મળવાના છીએ આપણે જેનું નામ છે ડૉક્ટર ઇરાસમસ ડાર્વિન એટલે કે ચાર્લ્સ ડાર્વિનના દાદા આ વ્યક્તિ બહુ ઇન્ટરેસ્ટિંગ છે આને શું કર્યું પહેલી વાત તો એ કે આ ડૉક્ટર હતા ફિઝિશિયન હતા એ એટલા સફળ ફિઝિશિયન હતા કે એમને એ વખતના રાજાએ રાજાના ડૉક્ટર રોયલ ફિઝિશિયન બનાવવા માટેની ઓફર કરેલી તો આ ભાઈ કીધું કેટલો પગાર આપશો એટલે રાજાએ જે પગારની ઓફર કરી એના કરતાં ત્રણ ચાર ગણું વધારે તો એને પર્સનલ પ્રેક્ટિસમાંથી કમાતા હતા એટલા સફળ ફિઝિશિયન પંચાય માત્ર ફિઝિશિયન હતા તો કે ના એ કવિ પણ હતા એણે જગતમાં પહેલી વખત ફોટોકોપીયર જેને આપણે ઝીરોક્સ મશીન કહીએ છીએ એનો વિચાર આપ્યો એણે જગતમાં પહેલી વખત બોલતી ઢીંગલી મિકેનિકલ રોબોટ જેને કહી છે કે જે બોલી શકે ચાવીના પૂરી એનો કોન્સેપ્ટ આપ્યો ને એનું એક મોડલ બનાવ્યું આ જ વ્યક્તિ હતી જેણે રોકેટ એન્જિનની કલ્પના કરી અને એના વિશે સરસ મજાનું સંશોધન પણ કર્યું આવા માણસ પોતે ફ્લુઇડ એના બે દીકરા એકનું નામ રોબર્ટ ડાર્વિન બીજાનું નામ ચાર્લ્સ ડાર્વિન રોબર્ટ ડાર્વિને શું કર્યું પપ્પા ડૉક્ટર હતા એટલે હું પણ ડૉક્ટર બનું ડૉક્ટરનો દીકરો ડૉક્ટર એન્જિનિયર દીકરો એન્જિનિયર સીએનો દીકરો સીએ એ પ્રમાણે એણે આમાંનું બાકીનું કશું જ ના કર્યું એટલે શું થયું ફ્લુઇડ વિચારધારા એના પપ્પામાં હતી પણ દીકરામાં એન્ટી ફ્લુઇડ આવી ગયું એટલે માત્ર પોતાનું ક્લિનિક એની ઇન્કમ દેટ ઇટ એનો ભાઈ ચાર્લ્સ ડાર્વિન એટલે પેલા ઉત્ક્રાંતિવાદવાળા નહીં હો આનું નાની વયે મૃત્યુ થયું એટલે આ રોબર્ટ ડાર્વિને પોતાના દીકરાનું નામ રાખ્યું ચાર્લ્સ ડાર્વિન આ ચાર્લ્સ ડાર્વિનને ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપ્યો એટલે આ આશિષ જયસ્વાલ એક સરસ મજાની ઉપમા આપી છે તમે સ્ક્રીન પર અત્યારે રેત રેત ઘડિયાળનું ચિત્ર જોઈ શકો છો એમાં સૌથી ઉપર છે ડૉક્ટર ઇરાસમસ ડાર્વિન એટલે રેત ઘડિયાળમાં ઉપરનો ભાગ છે પહોળો ભાગ છે એના દ્વારા એ દર્શાવે છે કે માણસ એટલું ખુલ્લું રહેવું જોઈએ કે બધી વિદ્યા શાખાનું જ્ઞાન એ મેળવી શકે વચ્ચે જે સાંકડી રેખા દેખાય છે અથવા પતલો ભાગ દેખાય છે જેથી રેતી સરે છે એ ભાગમાં ડૉક્ટર રોબર્ટ ડાર્વિન આવે છે ચાર્લ્સ ડાર્વિનના પપ્પા જેણે બીજું કશું જ ના કર્યું એક જ સાંકડી વિદ્યાશાખામાં પોતાની જાતને કેદ કરી લીધી પણ પાછું ચાર્લ્સ ડાર્વિન આવે છે ત્યારે વળી પાછો પેલો પહોળો ભાગ આપણે દેખાય છે એટલે ચાર્લ્સ ડાર્વિનના દાદા જેવો થયો એને તો જે ભણવા મૂકેલો એ મને રસ જ ના પડે મિત્રો ચાર્લ્સ જીવન જીવનચરિત્ર વાંચવા જેવું છે એટલે એના પપ્પા રોબર્ટ ડાર્વિન એમ કહેતા કે આ દીકરો જે છે એને મેડિકલમાં મૂક્યો એને રસ જ નહીં ક્લાસ બંક કરે અને જરાય એને રસ ના પડે એટલે તો હવે શું કરવું આ મારો દીકરો તો મારું નામ બોળ છે એટલે એને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઇંગ્લિશ લિટરેચર ભણવા માટે મોકલ્યા ચાર્લ્સ ડાર્વિન લિટરેચર ભણવા માટે જાય છે ત્યાં પણ રસ ના પડે કારણ કે આ તો આ તો પેલો ખાખા ખોળ્યો હોય જિજ્ઞાસાની ભૂતવાળો માણસ તો ત્યારે કોઈ એવી જાહેરાત કરી કે અમે મલ્ટી મલ્ટીયર એક્સપિડિશન સી એક્સપિડિશન માટે જઈએ છીએ ઓશન એક્સપિડિશ એક્સપિડિશન માટે જઈએ છીએ એટલે કે પાંચ વર્ષ દરિયામાં રહેવા માટે જઈએ છીએ શું કામ તો કે કેટલાક સેમ્પલ મેળવવા છે શોધ કરવી છે અને આને આ જોતું હતું એટલે આ માણસે એમાં નામ લખાયું એના પપ્પાએ પરાણે એને હા પાડી અને ગયો અને આ માણસે આપણને સૌને એવું કહ્યું કે આપણે સૌ વાંદરામાંથી માણસ થયા છીએ ઓરિજિન ઓફ ધ સ્પેસિસ પણ ઓરિજિન ઓફ ધ સ્પેસિસ વાંચીએ ત્યારે સાવ જુદું પણ સમજાય છે શું સમજાય છે તો કે માલથસ નામના અર્થશાસ્ત્રીએ એ સમયમાં આ બધા એક સમયના ઉદ્ભુત જીનિયસીસ હતા આ માલથસે જે અર્થશાસ્ત્રનો સિદ્ધાંત આપ્યો એમાં એને વસ્તી વિશે વાત કરેલી છે વસ્તીનું પ્રમાણ સામે જથ્થો કેટલો હોવો જોઈએ રિસોર્સિસ કેવા હોવા જોઈએ એની વિશે વાત કરી તો ચાર્લ્સ ડાર્વિનને ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતને વધુ બળ કોણે આપ્યું તો કે પહેલાં ગ્યોતેના પુસ્તક મેટામોફોસિસ ઓફ પ્લાન્ટ અને અર્થશાસ્ત્રમાંથી જુઓ આ તો ભાઈ ઇવોલ્યુશનરી બાયોલોજીસ્ટ છે પહેલો બાગાયત શાસ્ત્રવાળો આ અર્થશાસ્ત્રવાળા આ બધું ભેગું થઈ અને આપણને મળે છે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત તો આ ફ્લુઇડિટી જે છે એ કેવી રીતે આવી શકે એના માટેના એક પછી એક સરસ ઉદાહરણો આવતા જાય છે ત્યાર પછીનું ઉદાહરણ છે એચજી વેલ્સનું મિત્રો એચજી વેલ્સની કથાઓ આપણને સૌને એટલી રોમાંચિત કરી દે છે ટાઈમ મશીન હોઈ શકે કે એવી કેટલી બધી વાર્તાઓ એમની જેના પર કેટલી બધી ફિલ્મો પણ બની છે અને એમણે આજથી સો દોઢસો વર્ષ પહેલાં જે કલ્પનાઓ કરેલી કેટલી બધી આજે સાચી પડી છે વિજ્ઞાને સાહિત્ય પાસેથી આ બધી વસ્તુ મેળવી છે પણ એચજી વેલ્સનો તમે જો અભ્યાસ કરો તો એચજી વેલ્સનો અભ્યાસ તો બાયોલોજીનો હતો ફિઝિક્સ કે એન્જિનિયરિંગનો નહોતો તો પણ એણે આ બધી વસ્તુનો અભ્યાસ કર્યો જાતે અભ્યાસ કર્યો પોતાની જાતને એક વિષયમાં બાંધી નહીં આગળ જતાં ભારતના સંદર્ભમાં આશિષ જયસ્વાલ સમજાવે છે કે આપણે ત્યાં શું છે કે એક વિષયમાં વિદ્યાર્થીઓને બાંધી દઈએ છે ને એટલે શું થાય છે કે જે જરૂરી કામ છે એના માટેના એક્સપર્ટ તૈયાર થતા નથી અને એના માટેનું ઉદાહરણ આપે છે મેટ્રો મેન ઓફ ઇન્ડિયા અત્યારે તમે જે ભાઈનું ચિત્ર જોવો છો એનું નામ છે ઈ શ્રીધરન આ એક જ માણસ એવો છે કે જેણે ભારતની જે સૌથી ડિફિકલ્ટ કહી શકાય એવી મેટ્રોના પ્રોજેક્ટ પૂરા કર્યા છે કોકણ રેલવેનો પ્રોજેક્ટ જેમાં એક હજાર પુલ બાંધવાના હતા અને લગભગ ત્રીસ પાંત્રીસ ડુંગર પર્વતમાળાઓની વચ્ચેથી રેલ કાઢવાની હતી કોઈ હાથમાં લેવા તૈયાર નહોતું ત્યારે એક માણસ આ કરે છે માસ ટ્રાન્સપોર્ટેશન માટે આવા પ્રોજેક્ટ માટે કેવા એન્જિનિયર જોઈએ છે એના માટેની આપણી પાસે વ્યવસ્થા જ નથી જે કંઈ પણ વ્યવસ્થાઓ છે એ સાવ જુદી છે એટલે ભારતનું શિક્ષણ કે કઈ રીતે ખોટી દિશામાં જઈ રહ્યું છે એનું એનાલિસિસ આપણને આ પુસ્તકમાંથી મળે છે એટલે અત્યારે ચારે બાજુ દેશમાં નવી શિક્ષણ નીતિ અથવા તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેને કહે છે એ કેવી રીતે અમલમાં મૂકવી જોઈએ એના વિશે સરસ ચર્ચાઓ ચાલી રહી છે સરકારની કમિટીઓ બની રહી છે સંવાદો પરિસંવાદો થઈ રહ્યા છે એમાં એક વાત છે કે આપણી કોલેજીસ અને યુનિવર્સિટીઝમાં મલ્ટી ડિસિપ્લિનરી કોર્સીસ હોવા જોઈએ એટલે કે બહુ વિદ્યા શાખાકીય કોર્સીસ હોવા જોઈએ આ ફ્લુઇડિટી જે છે ને એ બીજું કશું જ નથી પણ આ જ છે તો જો આપણે સૌ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને સાચા અર્થમાં અમલમાં મૂકવા ઈચ્છતા હોઈએ તો આ પુસ્તકને સિલેબસમાં મૂકો આ પુસ્તકને તમામ બીએડ કોલેજીસના અભ્યાસક્રમમાં હોવું જોઈએ બધી યુનિવર્સિટીના બધા જ પહેલાં વર્ષમાં ઓફ ડિસિપ્લિન્સ મેડિકલ હોય શકે સાયન્સ ટેકનોલોજી આર્ટ્સ કોમર્સ જે પણ કોર્સ હોય બધાના પહેલાં વર્ષમાં આ પુસ્તક ભણાવવું જોઈએ હું સ્પષ્ટ માનું છું પછી આગળ વાત જાય છે નારાયણ મૂર્તિ મિત્રો નારાયણ મૂર્તિ છે ને એણે એક આપણને સૌને આંચકો લાગે એવી વાત કરી છે એણે એમ કીધું આઈએસસી બેંગ્લોર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ જેવી દિગ્ગજ જોરદાર સંસ્થા આના કોન્વોકેશનમાં પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ હતા અને એનું જે વ્યાખ્યાન થયું જેની બહુ ચર્ચાઓ થઈ લગભગ ચૌદ કે સોળમાં થયેલું છે આમાં એણે એક વાત કરી કે ભારત દેશે છેલ્લા સાઠ વર્ષમાં એક પણ એવી શોધ નથી કરી જેની અસર દુનિયાના ઘર ઘરમાં થઈ હોય તો શું કર્યું આપણે આ સાઠ વર્ષમાં આપણા શિક્ષણે શું કર્યું આના જવાબમાં આશિષ જયસ્વાલ એ કહે છે કે આપણે એટલા માટે કશું કરી શક્યા નથી કારણ કે આપણે એન્ટી ફ્લુઈડ વાળા વિદ્યાર્થીઓ તૈયાર કરીએ છીએ અને પછી આગળ જતાં આશિષ જયસ્વાલ વધારે આની ખોજ આદરે છે અને શાસ્ત્રો તપાસે છે શું આપણા શાસ્ત્રોમાં કંઈ એવું છે કે જે ફ્લુઇડ માઇન્ડસેટને પ્રોત્સાહન આપતું હોય અને એક શાસ્ત્ર શોધી કાઢે છે બહુ ઓછું જાણીતું છે એનું નામ છે વિષ્ણુ ધર્મ ઉત્તરમ પુરાણમ આ શાસ્ત્રમાં નવ શ્લોક છે એમાં કૃષ્ણના છેલ્લા વંશ છે જેનું નામ છે વજ્ર જ્યારે યાદવ સ્થળી થઈ ત્યારે એક વ્યક્તિ બચી ગયેલી એનું નામ હતું વજ્ર રાજા અર્જુન આ વજ્રને લઈ અને દ્વારિકા મથુરા પાસે લઈ જાય છે અને નવું રાજ્ય સ્થાપે છે પણ આ વજ્રને અંદરથી બેચેની રહે છે એને ક્યાંય શાતા મળતી નથી શાંતિ મળતી નથી તો કોઈ એવું કહે છે કે તમે છે ને કંઈક એવું કરો કે આખા નગરમાં શ્રી કૃષ્ણની પ્રતિમાઓ લગાવો એનાથી તમને શાંતિનો અહેસાસ થશે એટલે પછી ઋષિ માર્કેન્ડે બોલાવે છે અને કહે છે કે તમે મને શિલ્પકલા શીખવાડો ઋષિ માર્કંડે કે બરાબર છે ચલો શિલ્પકલા શીખવાડીએ તમને પણ શિલ્પકલા શીખ શીખતા પહેલાં તમારે ચિત્રકલા શીખવી જોઈએ ચિત્રકલા શીખતા પહેલાં તમારે નૃત્યકલા શીખવી જોઈએ નૃત્યકલા શીખતા પહેલાં તમને સંગીતના વાદ્યોનું જ્ઞાન હોવું જોઈએ સંગીતના વાદ્યોનું જ્ઞાન મેળવતા પહેલાં તમને ગદ્ય પદ્ય વ્યાકરણ છંદ શું છે એનો ખ્યાલ હોવો જોઈએ તો તમે શીખી શકો જુઓ મિત્ર ચિત્ર શીખવામાં શિલ્પ શીખવા માટે ચિત્ર ચિત્ર શીખવા માટે નૃત્ય નૃત્ય શીખવા માટે વાદ્ય ગદ્ય પદ્ય વ્યાકરણ છંદ કેટલું ફ્લુઇડ છે એટલે આપણે ત્યાં હંમેશા શાસ્ત્રગત તમે સુશ્રુત સંહિતા વાંચો તો એ છંદબદ્ધ નીકળે આપણે ત્યાં ઋષિઓ કોઈ એક વિદ્યાશાખામાં પારંગત નહોતા કેટલી બધી વિદ્યા આપણે ત્યાં તો ચોસઠ કળાઓ શીખવાની વાત છે તો આવા બધા આધારો લઈ અને વાત કરતાં કરતાં પછી એક સરસ વાત કરે છે કે દુનિયાની કઈ એવી શાળા છે કે જેણે સૌથી વધુ નોબલ પ્રાઇઝ આપ્યા એવી તો હશે ને તો એક શાળા એવી નીકળે છે જેનું નામ છે બ્રોંગ્સ સ્કૂલ ઓફ સાયન્સ આ શાળાએ આઠ નોબલ પ્રાઇઝ વિનર્સ આપ્યા છે આનો અર્થ એમ થાય કે આ શાળામાં કંઈક વિશેષ ચાલતું હોવું જોઈએ પ્રથમ દ્રષ્ટિએ તો આપને એમ લાગે કે આ તો તો સ્કૂલ છે બધું સાયન્સ અને બધા નોબલ જ છે સાત એક કેમેસ્ટ્રીનો આ સ્કૂલનો અભ્યાસ કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને કલા સામાજિક વિજ્ઞાન અને સ્પોર્ટ્સ ફરજિયાત ભણવાનું છે આ શાળામાં સો ક્લબ ચાલે છે એમાં દસ તો અલગ અલગ સ્પોર્ટ્સના છે પેઇન્ટિંગના છે સંગીતના છે અગિયાર ક્લબ તો વૈશ્વિક પ્રશ્નો ઉપરની ચર્ચાના છે આવી શાળા જબરજસ્ત છે એકસો ને છ વિષયો છે જે વિદ્યાર્થીઓને અભ્યાસત્તર પ્રવૃત્તિ શીખવામાં મદદ કરે છે આવું બધું થાય ત્યારે નોબલ પ્રાઇઝ મળી શકે એવી માનસિકતા તૈયાર થાય અને અથવા એવી શોધ થઈ શકે એવી માનસિકતા તૈયાર થાય આપણે ત્યાં તો વિદ્યાર્થી દસમામાં કે બારમામાં હોય એટલે તો એનું સામાજિક બહાર આવવું જેવું બંધ થાય આખો પરિવાર લગ્ન પ્રસંગમાં જતો બંધ થઈ જાય ટીવીના દોરડા કપા જાય હાથમાંથી ફોન લેવા જાય ઘરથી ટ્યુશન ટ્યુશનથી ઘર ત્યાંથી વળી સ્કૂલ સ્કૂલથી ઘર અને બાળક રોબોટ જેવો થઈ જાય એટલી બધી સાયન્સની સ્કૂલો છે આપણે ત્યાં તો કેમ આપણે ત્યાં કશું થતું નથી એના મૂળમાં આ છે આપણે ફ્લુઇડિટી સમજતા નથી આપણે મલ્ટિસિપ્લિનારીટી સમજતા નથી એ વાત આપને સમજાવે છે અને છેલ્લે અમર્ત્ય સેનનું ઉદાહરણ આવે છે અમર્ત્ય સેનને આપણે સૌ જાણીએ છીએ અર્થશાસ્ત્ર માટે નોબેલ પ્રાઇઝ મળે છે પણ અમર્ત્ય સેનનું જીવન પણ તપસવા જેવું છે અમર્ત્ય સેનનું નામ પણ રવિન્દ્રનાથ ટાગોર આપેલું છે અમર્ત્ય જે મરે નહીં તે શાંતિ નિકેતનમાં અમર્ત્ય સેનના મમ્મી જોજો સેનના મમ્મી એ જુડો કરાટેના ટીચર હતા એના નાની એ સંસ્કૃતના શિક્ષિકા હતા એનો ઉછેર આમાં થયો શાંતિ નિકેતનમાં થયો તો જુડો કરાટે સંસ્કૃત આ અર્થશાસ્ત્ર આ બધું ક્યાંથી ભેગું થાય નોબલ પ્રાઇઝ જેને મળે ને એ લોકોએ આ નોબલ ફાઉન્ડેશન મ્યુઝિયમ છે એમાં કશું ગિફ્ટ કરવાનું હોય તો સેને શું ગિફ્ટ કર્યું ખબર છે સેને બે વસ્તુ ગિફ્ટમાં આપી આ નોબલ ફાઉન્ડેશન મ્યુઝિયમને પહેલું એમણે આર્યભટ્ટનું ગણિત આપ્યું કે આ આ રાખો તમે આ ધીસ ઇઝ ગ્રેટ જેણે મને ખૂબ મદદ કરી છે શું મદદ કરી છે મને તાર્કિક રીતે કેમ વિચારી શકાય એ માટે મને મદદ કરી છે સંસ્કૃત નાટકોના અભ્યાસે મને મદદ કરી છે અને ત્રીજું શાંતિ નિકેતનના જે આખું એ કેમ્પસ છે એનું જે કૃષિ છે એની જે વનરાય છે એમાં ફરવા માટે મારી પાસે સાયકલ હતી તો હું ખૂબ ફર્યો છું એટલે મને મુક્તતા મળી છે તો એણે આ સાયકલ એ નોબલ ફાઉન્ડેશન મ્યુઝિયમમાં ગિફ્ટમાં આપેલ છે વિચાર કરો આ મુક્ત આપણે એક બાજુ એમ કહીએ છીએ સા વિદ્યા યા વિમુક્ત એ જે મુક્તિ અપાવે વિદ્યા પણ શું એવું થાય છે એ પ્રશ્ન આપણને આ પુસ્તક વાંચતા સહજ થાય છે અને એમાં એ વાત કરતા કરતા તેનાલી રામનનું ઉદાહરણ આપે છે કે તેનાલી રામનને માતાજી પ્રસન્ન થયા અને કહ્યું કે લે આ એકમાં મધ છે અને આ એકમાં દૂધ છે તારે શું જોઈએ છે બેમાંથી એક તને મળશે એટલે તેનાલી રામન કહે છે કે ના મારે બે જોઈએ છે શું કામ બે જોઈએ છે કે આઈ કેન આઈ કેન હેવ બોથ બોથ બેસ્ટ ઓફ બોથ ધ વર્લ્ડ એટલે માતાજી હસી પડે છે અને બંને આપે છે શું આપણે જ્યારે ભણીએ છીએ કંઈ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ કોઈ પ્રવાહ સાથે જોડાઈએ છીએ તો આપણે કેવું માની લઈએ છીએ કે આપણે એક જ મળે સાયન્સ જ મળે અથવા આર્ટ્સ જ મળે કોમર્સ જ મળે એન્જિનિયરિંગ જ મળે વાય કાન્ટ વી હેવ બોથ અને જ્યારે આપણે એક કરતાં વધુ વિદ્યાશાખામાં જઈએ છીએ ત્યારે શું થાય એનું ઉદાહરણ છે મનુપ્રકાશ મિત્રો આ નામ યાદ રાખવા જેવું છે આમનું કામ જોવા જેવું છે એની પદ્ધતિ સમજવા જેવી છે મનુપ્રકાશે એક ટિપિકલ આઈઆઈટીમાં ભણે એ વિદ્યાર્થી કરતાં સાવ જુદું કર્યું છે જનરલી શું થાય ટીપિકલ આઈઆઈટીમાં ભણે ને એ આઈઆઈટી કરે પછી એમ કરે અથવા આઈએમમાં જાય આઈઆઈટી આઈએમ અને પછી પરદેશ જતા રહે આણે પણ જરા કર્યું પ્રદેશ જમે પણ જુદી રીતે સાવ એણે શું કર્યું આઈઆઈટીમાંથી એન્જિનિયરિંગ કર્યું પછી માસ્ટર ઓફ એન્જિનિયરિંગ અપ્લાઈડ ફિઝિક્સમાં કર્યું અને પીએચડી આર્ટ્સ એન્ડ મીડિયામાં કર્યું અને શું કર્યું એણે એણે અફોર્ડેબલ ડિવાઇસીસ બનાવવાનું શરૂ કર્યું કેવા ડિવાઇસીસ મિત્રો આપણે ત્યાં લેબ ટેસ્ટિંગ જ્યારે થાય ને ત્યારે માઇક્રોસ્કોપ જોઈએ તો જે રોગ હોય જંતુ જીવાણું બેક્ટેરિયા આ બધું પકડી શકાય પણ આ માઇક્રોસ્કોપ બહુ મોંઘા આવે એણે કાગળનું માઇક્રોસ્કોપ પેપર માઇક્રોસ્કોપ એવું બનાવ્યું કે જે સો રૂપિયાનું મળે એટલે શું થાય અંતરિયાળ ગામડાઓમાં જ્યાં સ્વાસ્થ્યની સુવિધા બહુ જ લિમિટેડ છે ત્યાં પહોંચી શકે તો પોતાને જે જ્ઞાન મળ્યું એનો ઉપયોગ એને કલ્યાણ માટે કર્યો એના નામે કેટલી બધી પેટન્ટ છે તેર પેટન્ટ છે એના નામે આ એક સંશોધક પાસે મનુપ્રકાશની સરસ એક ટેટટોક પણ છે એ પણ જોવા જેવી છે તો આવું થાય જ્યારે માણસ ફ્લુઇડ એ વિશે વિચારે અને પુસ્તકની છેલ્લી વાત જ્યારે ફ્લુઇડિટી કમ્બાઈન થાય એટલે તમે ઇતિહાસના જરૂખે જો જુઓ તો આઠ દસ સદીની ફ્લુઇડિટી એક માણસમાં ભેગી થાય તો શું થાય તો સાવ જુદા ક્ષેત્રમાંથી ઉદાહરણ આવે છે ઇન્ડિયા ગેટ જ્યારે બનાવવાનો હતો ત્યારે બ્રિટિશ આર્કિટેક્ટ જે હતો એનું નામ હતું એડવિન લ્યુચિન્સ આ એડવિન ભાઈને એવું હતું કે ઇન્ડિયા પાસે કોઈ આર્કિટેક્ચરની સમજ નથી પહેલાં એનું હતું એટલે એણે શોધખોળ શરૂ કરી કે મારે ઇન્ડિયા ગેટ બનાવવો છે તો કેવો હોય અને તમે જુજો અત્યાર જે તમને સ્ક્રીન પર દેખાય છે પેજ નંબર વન નાઇન્ટી એઇટમાં એને બતાવ્યું છે કે એણે બેબીલોન સંસ્કૃતિનો ગેટ જોયો પછી ફર્સ્ટ સેન્ચ્યુરી એડી એનો એક ગેટ જુએ છે પછી એક ગેટ એ પેરિસનો જુએ છે આ બધાનું પાસેથી શીખતા શીખતા એને ઇન્ડિયા ગેટ બનાવે છે અને જે માણસે એવું માનતો હતો કે ઇન્ડિયા પાસે આર્કિટેક્ચરની સમજ નથી એ સાચીના સ્તૂપ અને એક સાઉથના મંદિર આ બંને પાસેથી પ્રેરણા લઈ અને એના ઉપરનો ઘુમટનો ભાગ બનાવે છે કમ્બાઈન્ડ ફ્લુઇડિટીના બીજા કેટલા બધા ઉદાહરણ છે કે દુનિયામાં જે કંઈ પણ મિરેકલ થયા છે કોઈ પણ માણસે માનવાની જરૂર નથી કે આનો હું જનક છું આનો હું શોધક છું કારણ કે અલ્ટિમેટલી ક્યાંકથી તો આવ્યું છે અને છેલ્લે આ પુસ્તકની પૂર્ણાહુતિ જે છે એ ફાતિમા અલ ફહીરી નામની એક યુનિવર્સિટીથી થાય છે આશીષ જયસ્વાલ એક કોન્ફરન્સમાં ગયેલા વાઈઝ નામની કોન્ફરન્સ દોહામાં અને ત્યાં એને આ યુનિવર્સિટી વિશે વાત કરવામાં આવે છે ફાતિમા અલ ફહીરી કોણ હતા આઠમી સદીની એક મુસ્લિમ મહિલા કે જેણે એ સમયમાં મસ્જિદની સાથે લાઇબ્રેરી શરૂ કરેલી કલ્પના કરો આ કદાચ દુનિયાની એકમાત્ર એવી મહિલા હશે એ સમયે કે જેણે એ સમાજમાં લાઇબ્રેરીનું સ્વપ્ન જોયું અને આજે ત્યાં યુનિવર્સિટી છે મિત્રો આખું પુસ્તક વાંચતા આપણે વારંવાર આ બધી માહિતીઓ ઘણી બધી આપણી જાણીતી માહિતી પણ હોઈ શકે પણ જે રીતે આ બધી ગૂંથણી થાય છે અને આ બધાની સાથે જે કેન્દ્રમાં દોરો ચાલે છે આ બધા મોતીઓની વચ્ચે થઈને એ છે ફ્લુઇડિટી આપણે સૌએ આપણા અભિગમમાં ખાસ કરીને વિદ્યાર્થીઓએ ફ્લુઇડિટી લાવવાની જરૂર છે કારણ કે એક વિદ્યાશાખા એ આપણે જળ બનાવશે પણ નોલેજ જે છે થ્રી ઇડિયટ્સમાં રાંચો કહે છે એમ જ્ઞાન ચારો ઓર બટરા હૈ તુમ સિર્ફ બેઠ જાઓ તો આવું આ સરસ મજાનું પુસ્તક છે બહુ જ સરળ ઇંગ્લિશમાં લખાયેલું પુસ્તક છે અને ઉદાહરણો આપણને સૌને જાણીતા છે એટલે મજા પડે છે મેં આ પુસ્તક તમને ખાલી ચખાડ્યું છે તમે જાતે ચાહો તમે થોડું મમળાવો અને તમે આના પુસ્તકને પચાવો એવી આપ સૌને શુભેચ્છા સાથે હેપી રીડિંગ થેન્ક યુ સો મચ